हेलो विद्यार्थी मित्रों, नवल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 અને વિષય આપણો છે હિન્દી. તો પુનરાવર્તન આજે આપણે શીખીશું. તો પેજ નંબર 35, 36, 37 અને 38 ચાર પેજ કરવાના છે. પણ કેવી રીતના પોતાની જાતે બરાબર તમારે તમારી મેળાએ કરવાના છે. સૂચના બધી હું સમજાવું છું. તમે સરસ રીતે ધ્યાન દઈ પેપર જેમ લખતા હોય એવી જ રીતના પેન્સિલ ઇરેઝર લઈને બેસી જા અને સરસ મજાના ચારે પેજ પૂરો બરાબર. ચાલો હું સમજાવું છું તમને. પહેલો છે ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો. જો સૂચનાઓ વાંચી ગમ નથી તમારે પહેલા સમજવાની, ન સમજાય તો પૂછવાની પણ કે આમાં શું કરવાનું છે. જો એક ઉદાહરણ આપણે જોઈએ બરાબર. ચિત્ર જોવો સ્વાની અંદર. જો શબ્દ છે ને એનો પહેલો અક્ષર જ લેવાનો છે. આ ચિત્ર શેનું છે? ઘડીનું. તો ઘ ગોતો, ધાર્યો, પેન્સિલની શરૂઆત કરો ઘડીથી લઈ અને ઘ ઘરના ઘ સુધી અડાડી દો. પછી આ છે છકડો રિક્ષા. તો છ તો અડાડી દો અહીંયા. પછી તરાજુ, તરાજુ ત્રાજુ એનો તો અડાડી દો લીલી. પહેલો પહેલો અક્ષર લઈ અને તમારે ચિત્રનું જેનું છે એને આમ બોલવાનું. પછી શું છે? કછવા. તો શું આવે? ક બરાબર. તો ક ને ગોતી દો અને કછવાથી પેન્સિલ લઈ ક ને અડાડી દો. તો આવી રીતે તમારે બધા ચિત્રો બોલતા જવાના નામ અને પહેલો અક્ષર જોઈ અને અડાડવાનો છે. જે વચ્ચેની લાઈન આપી છે ને એમાં બરાબર. હવે પછી બીજું સૂચના વાંચું છું. ચિત્ર જો તેની નીચે લખેલા શબ્દ વાંચો, તેમાં બાકી રહી ગયેલા અક્ષર લખો. જો ઉપર આખું નામ આપ્યું છે, આપણે ત્રણ ત્રણ લખતા હતા ને બધા પેજ ની અંદર, ત્રણ ત્રણ નામ લખતા હતા, બે ટપકા વાળા ઘાટા કરતા હતા, પછી નીચે નામ લખતા હતા, એવી જ રીતના આ અક્ષરમાં કરવાનું છે. ઘોડા આપ્યું છે બરાબર છે. તમને જો ઉપર શું આપ્યું છે? ઘોડા. પછી અહીંયા ડા આપ્યો છે, અહીંયા કઈ નથી આપ્યું. તો શું કરશો? તો ઉપર જે બનશે જો આવી આપ્યું છે, તમારે ખાલી ઘ ઘરનો ઘ કરવાનો છે, જેથી કરીને આ અપર જેવું નામ છે ને એવું જ નામ નીચે બની જાય. તો ચાલો એવી રીતના બધા નામ ઉપરના નામમાંથી જોઈ જોઈ લખવાના છે. બોલતા જજો જેથી કરીને હિન્દી વાંચતા લખતા આવડે, બોલતા આવડે. હવે પાછળ પણ એવી રીતના જ કરવાનું છે. કલસ તો ક કરી નાખો, ગણપતિ તો ગ કરો, જરોખા તો ઝ કરો. પછીનો છે ખાલી જગ્યા. જો ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી સાર્થક શબ્દ બનાવો, એટલે સાચો શબ્દ. જો સાચો શબ્દ બનાવવો હોય તો કેવી રીતના કરશું? જો શીખી પહેલી છે બ ખાલી જગ્યા રી. તો શું લખશું? તો તમને બધા ના આવડે કે બ શું બોલાય? ક લગાડીશું કે ફ લગાડીશું? બખરી હોય ન હોય, શું હોય? બખરી. તો આજે ટપકા છે ને ઘાટા કરી નાખો અને ખ કલમ નો ક કરી નાખો. જો કેવો સરસ શબ્દ બની ગયો બખરી. તો આ આપણી ખાલી જગ્યા કેવી થઈ ગઈ? સાચી. હવે બીજું જુઓ, બ ત ખાલી જગ્યા. અમે તમને કીધું હતું ને કે હિન્દીમાં શું આવે? બ ત ખ આવે, ખ આવે નહીં, ક ગુજરાતી થઈ જાય. તો બ ત ખ કરવા આપણે અહીંયા લીટીની ઘાટી કરીએ અને ખ ઘટાડાનો ખ કરીએ, બ ત ખ. પછી ત્રીજું છે ઘ ખાલી જગ્યા ત. તો ગ લખીશું કે જ લખીશું? બે થી બનાવી લો શબ્દ. ભ ગ ત કે ભ જ ત? ભ જ આવે નહીં, તો શું આવે? ગ. ચલો અહીંયા લખી નાખી આપણે ગ. તો આપણો શબ્દ કેવો બની ગયો? સાચો, ભ ગ ત. પછી ચોથું છે ભ ખાલી જગ્યા ન. તો અહીંયા ક આપ્યો છે ને જ આપ્યો છે, તો વિચાર કરો કેમ લખીશું? ભ ક ન થાય, ન થાય, શું થાય? ભ અહીંયા જ લખી નાખશું આમાંથી જોઈને, કૌંસમાંથી જોઈ લખવાનું છે ભ જ ન. સાચો શબ્દ બન્યો ને. પછી અ ખાલી જગ્યા ટી. તો જો આવશે કે ગ આવશે? આપણે શું શીખા છે? ગ શીખા છે. તો ચાલો અહીંયા કરી નાખો ભ ગ ડી. પછી ગ ખાલી જગ્યા ગ અને ન. તો ન લખીશું કે ન લખીશું? આપણે શું લખ્યું હતું ત્રણ ત્રણ નામમાં? ગર્દન. ગર્દન એટલે ઢોક નું ચિત્ર હતું ને, એવી રીતે અહીંયા ઘાટું કરી અને રો લખી નાખો. પછી છે સાતમો ખાલી જગ્યા ક.
ખાલી જગ્યા 100 તો શું આવે ક જ સ આવે કે કલશ આવે તો કે ન આવે કલશ આપણે એ પૂછે ને કલશ એટલે કળશ આવું ચિત્ર હતું ને આપણે હા પછી આઠમું બ ખાલી જગ્યા ટ ન બ ખાલી જગ્યા ન તો શું આવશે ટ અહીંયા કરી નાખો ટ બટન આપણો શબ્દ કેવો બની ગયો સાચો બની ગયો चित्र जुओ पहेलो अक्षर लखो तो चित्र जुवानुं जो अहीं घर नुं चित्र छे तो घ कर्युं कमळ नुं छे तो शुं करशुं क धनुष नुं तो ध जहाज नुं तो ज आवी रीते चलो बधा शब्द बोलो पहेलो पहेलो अक्षर લખો હવે પાછળનો પેજ ફેરો પેજ નંબર 37 તો એમાં શું કરવાનું છે જો જે અક્ષર તમને ઘાટો આપેલો છે અવતરણ ચિહ્નમાં એ અક્ષર આખાનામાં કલરમાં ગોતવાનો અહીંયા બધે ક ગોતી નાખો ને નાની નાની લીટી કરી નાખો કની નીચે પછી અહીંયા ઠ ગોતો ને લીટી કરો અહીંયા આ લીલા ખાનામાં ડ ગોતો ને લીટી કરો પછી કેસરી છે એમાં હણ ગોતવાનો કીધો છે અહીંયા દ ગોતવાનો કીધો છે તો અહીંયા દ ગોતી નાખો प्रश्न जो समान अक्षर ना जोड़का जोड़ो एटले જે અક્ષર એક હરખા છે એ છોડી દેવાના ક તો ક ખ તો ખ ગ તો ગ ઘ ચ ને છ અહીંયા આડા અક્ષર આપ્યા છે તો આપણે પેન્સિલ અને સ્કેલની મદદથી કરશો ને તો બહુ જ સરસ લાગશે તેથી કરીને આપણે છે સ્કેલને ગોઠવી નાખવાની પછી લીટો કરી નાખવાનો જેથી કરીને જોડકા જોડાઈ જાય તો આ બધા જોડકા એવી રીતના જોડવાના છે જે આપણા કોકામાં આવ્યા છે તે ક થી ધ સુધીનો કોકો પૂર્ણ કર્યો છે તો બરાબર હવે પેજ નંબર ખોલો 38 સાવ સહેલું પણ હિન્દી લખવું થોડુંક અઘરું લાગે છે શીખશું તો આવડી જશે બરાબર છે એટલે અક્ષર હંમેશા સારા જ કરજો જો અહીંયા આખો કોકો આપ્યો છે ક થી ઘ સુધીનો આપણે જેટલો કોર્સ ચાલ્યો એટલો તો અહીંયા જે ખાના છે ને એમાં ટપકા વાળા અક્ષરો છે તો એ અક્ષરોને કાટા કરીને પણ આખી લાઈન પૂરી કરો અહીં ત્રણ વખત ક ક ક તમારે લખવાનો છે તો આ પેજ તમારે તમારી જાતે કરવાનો છે ક થી ધ સુધીનો અને અહીંયા આપણે પેજ નંબર 38 સુધી પુનરાવર્તન પૂરું થાય છે બરાબર તમારે પેપર સમજીને જ તમારી જાતે જ કરવાનું છે સૂચના ન સમજાય તો બીજાને પૂછી શકો છો અને આ પેજના અક્ષરો સુંદર અક્ષરે ઘાટા કરજો અને અહીંયા ઉપરની લાઈનને અડાડીને ચોખ્ખા અક્ષરે સ્વા ધ સુધીની પૂરી કરવાની છે।